હોઈ શકે તમને એકાદ બે ટકા કિસ્સામાં કદાચ એ વસ્તુ હોય, પણ એની પણ દેખરેખ સરકાર કરતી હોય છે. જે પ્રમાણે આજે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, સોશિયલ મીડિયા છે, લોકો તરત જ વિડીયો રેકોર્ડિંગ કરીને એમની સાથે જો કોઈ અણબનાવ થયો છે તો એ પણ મૂકે છે અને એની સાથે સોશિયલ મીડિયા સાથે લોકોનો અવાજ જોડે છે. એટલે અહીંથી આપણે એવો મેસેજ ને આપવો જોઈએ કે પોલીસ કશું કરતી જ નથી. ખેર ગુજરાતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ગુજરાત પોલીસ છે છોકરીઓ માટે અને તમામની સુરક્ષા માટે છે. ક્યાંય પણ બેન દીકરીને એવું લાગે અને ક્યાંય ખચકાવવાની જરૂર નથી. પોલીસનું પેટ્રોલિંગ પણ રાત્રે ચાલતું હોય છે. આપના નજીકના જે પોલીસ થાના છે એની બી આપ કમ્પ્લેન જે છે જાણ રાખો અને પોતાના માતા પિતાને, ઘરના લોકોને, પોતાના ખાસ ફ્રેન્ડ્સને બધાને બતાવો કે તમારી પ્રોબ્લેમ શું છે. એક સ્વસ્થ સમાજનું નિર્માણ બધાએ ભેગા થઈને કરવું પડશે. એકબીજા પર આરોપ પ્રત્યારોપ ત્યાં નહીં થાય, કારણ કે આરોપ પ્રત્યારોપ આપણે લગાડીશું તો ઓડિયન્સમાં બેઠેલો એક ક્રિમિનલ એવું વિચારતો હશે કે આ લોકો તો આ રીતે લડી મળશે અને મારે મારું ક્રાઇમ કરવું હોય તો કર્યું. પણ આપણે અહીંયાથી એક સ્પષ્ટ સંદેશો આપવાનો હોય છે કે ભાઈ તમારી માનસિકતા જે છે, કારણ કે આ વાત પુરુષો કે સ્ત્રીઓની નથી, સ્ત્રી વગરની દુનિયામાં પુરુષો પુરુષો ઉપર અત્યાચાર કરશે. ધેટ ઇઝ પ્રૂવ્ડ. સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ વાત છે કે મને મારી ભારતની પોલીસ પર બહુ ગર્વ છે. એ લોકો ગાયને બી શોધી નાખે છે. એ લોકોને વિલ હોય છે ને, તો મારી ભારતની પોલીસ ગાય છે ને, ગાય એને બી શોધી લાવે છે. એટલે મને કોઈ ડાઉટ નથી મારી ભારતની પોલીસ પર, પણ વિલ હોવું જોઈએ. મેં ના કહ્યું હૈદરાબાદના કેસમાં પેલા મા બાપે બિચારે હાથ જોડી કહ્યું કે ભાઈ ટ્રેક કરો મોબાઈલ, તો પોલીસ કે ના પેલા લોકો સૂતા છે ટ્રેક ના થાય. જયારે આમ જોવા જાય તો આપણા નેતાઓ માટે અડધી રાતે કોર્ટો ખુલે છે અને બધું થાય છે. એટલે મને મારી પોલીસ પર ફૂલ ગર્વ છે. પ્રોડન એ લોકો કામ કરવા માંગે છે. બીજું કે અનફોર્ચ્યુનેટલી આપણે અત્યારે જે અહીંયા ડિબેટ કરી રહ્યા છે ને, જે આ જે કુકર્મ કરનારા લોકો છે ને, આ ડિબેટો નથી જોતા. એ લોકો પેલું નેટફ્લિક્સ વાળું આડું અવળું જોય છે, પોર્નો આડું અવળું જોય છે અને બીજા બધા ધતીનો કરે છે, જે તમને ને મને ખબર છે. એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં આ જે છે કે તમારા મારા જેવા લોકો જેને સિરિયસલી પીડા છે, જે લોકો જો ને અત્યારે તમે તમારા સોશિયલ મીડિયા ને તમારા સોશિયલ મીડિયા પર પણ થોડીક રીતે તમારે પોતાને અત્યારે ફેસબુક પર જો લોકો પોતાની પીડા વ્યાથા કરી રહ્યા છે, એટલે આપણે એ લોકો જોડે એ સહભાગી થઈ રહ્યા છે ને એ લોકો બી સરસ સરસ આઈડિયા આપી રહ્યા છે કે આપણે આવું કરવું જોઈએ. જે લોકોને અમે થેન્ક યુ કરી રહ્યા છે ને ઓબ્વિયસલી જ્યાં સુધી આપણે બધા જોડે ઉભા રહી, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી આપણે મનોબલ સ્ટ્રોંગ રાખવું પડશે. હા, ડર લાગે છે, મને બી ડર લાગે છે, પણ આપણે તો બી હિંમત નથી હારવાની અને દીકરીઓને તો ભણાવીને આગળ લાવવાની જ છે. બિલકુલ. છેલ્લે આપ સૌની પ્રતિક્રિયા.